ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં જ હશો. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં તમે અપેક્ષા ટીચરે પિત્તોની સરસ મજાની પેટર્ન અને સંખ્યા જ્ઞાનની સમજ આપી. તો મિત્રો, તમને ખબર છે આ ઈંટ કેવી રીતે બનાવવામાં આવે છે? નથી ખબર? તો ચાલો જુઓ, અહીં કેટલાક ચિત્રો આપેલા છે, એ ધ્યાનપૂર્વક જુઓ. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રોને ધ્યાનપૂર્વક જુઓ. જમીનમાંથી માટી ખોડીને તેમાં પાણી નાખી તેને બરાબર ખૂંડવામાં આવે છે અને પછી ઈંટને ચોક્કસ માપ માટેનું એક બીબું હોય છે, જે લંબચોરસ આકારનું બીબું હોય છે, તેમાં મૂકી આ રીતે ઈંટને એક સરખી લાઇનમાં ગોઠવીને બીબાની મદદથી પાડવામાં, એટલે કે ઈંટ બનાવવામાં આવે છે. તો આ કાચી ઈંટને અમુક દિવસ સુધી સૂર્યના તાપમાં સૂકવવામાં આવે છે. તે બરાબર સુકાઈ ગયા બાદ આ ઈંટોને ભઠ્ઠીમાં શેકવામાં આવે છે, એટલે કે આ કાચી ઈંટોને શેકીને પાકી બનાવવામાં આવે છે. આ રીતે ઈંટો તૈયાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ. આ ઈંટોની ભઠ્ઠીનું ધુમાડ્યું છે. તેની ઊંચાઈ અંદાજિત 15 મીટર કરતાં વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઈંટ બનાવવાની પદ્ધતિ ઘણા વર્ષો પહેલાંની છે. આજે પણ આ જ પદ્ધતિથી ઈંટો બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજ પડી ગઈ કે ઈંટ કેવી રીતે બનાવવામાં આવે છે? સમજાયું? તો વિદ્યાર્થી મિત્રો, તમે અંદાજ લગાવી શકો કે આ ઈંટોની ભઠ્ઠીમાં એકસાથે એવી કેટલી ઈંટો શેકી શકાય છે? તો તમે અંદાજ લગાવો. તમારો અંદાજ એકદમ સાચો છે. આ ઈંટોની ભઠ્ઠીમાં એકસાથે 20,000 કે તેથી વધુ ઈંટો એકસાથે શેકી શકાય છે. તો મિત્રો, આપણા ભારત દેશમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠીઓ આવેલી છે, હજારોની સંખ્યામાં, એટલે કે 100,000થી પણ વધારે. આ ઈંટોને એકસાથે ભઠ્ઠીમાં શેકી શકાય છે. તો 100,000 એટલે કે 1,00,000. કેટલા કહેવાય 100,000 ને 1,00,000? તો 1,00,000 કેવી રીતે લખાય અંકમાં તમને ખબર છે? તો તમારી નોટમાં લખો અને તમારો જવાબ કોને બતાવવાનો? તમારા મિત્રને. શું તમારો જવાબ સાચો આવે છે કે ખોટો? લખો તમારી નોટમાં 1,00,000 અંકમાં. લખાઈ ગયું? તો શું તમારો જવાબ? તમે 1,00,000 આ રીતે લખ્યા છે અંકમાં. આ છે તમારો જવાબ. હા, તમારો જવાબ સાચો છે. 1,00,000 ને અંકમાં આ રીતે લખાય છે. 1,00,000માં 1ની પાછળ કેટલા શૂન્ય લાગે છે? 5. તમારો જવાબ એકદમ સાચો છે. અને શબ્દમાં 1,00,000 આ રીતે લખાય છે. તો મિત્રો, તમને ખબર છે આ ઈંટોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે શાનો ઉપયોગ થાય છે? મોટા મોટા વાહનોનો, જેમ કે ટેમ્પો, ટ્રક વગેરે. તો તમે અંદાજ લગાવી શકો કે એક ટ્રકમાં કેટલી ઈંટો ભરી શકાય? લગાવો છો એ અંદાજ? હા, તમારો જવાબ એકદમ સાચો છે. એક ટ્રકમાં અંદાજિત 4,000 કે 5,000 જેટલી ઈંટો ભરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઈંટ કેવી રીતે બનાવવામાં આવે છે તેની સમજ મેળવી. મિત્રો, આપણે ફરી મળીશું ત્યારે ગણતરી કરતા શીખીશું. ત્યાં સુધી આવજો.